तो વીએસના મૃતદેહની અદલાબદલીના આ કિસ્સામાં પોલીસની પ્રાથમિક તપાસમાં માનવ ભૂલ હોવાનું સામે આવ્યું અને પોલીસે જાણવા જોગ દાખલ કરી છે। આ ઈરાદાપૂર્વકનું ગુનાહિત કૃત્ય ન હોવાનું પોલીસની પ્રાથમિક તબક્કે બની રહી છે। ત્યારે બીજી બાજુ લેખાચંદ અને દિવ્યા ભગડિયાનો મૃતદેહ 50% જેટલો સરખો મળતો હોવાથી આ અદલાબદલી થઈ હોવાનું પોલીસ જણાવી રહી છે। જો કે પોલીસ બંને પરિવારના નિવેદન લઈને તપાસ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ કોલરૂમમાં મુકાયેલો દિવ્યા ભગડિયાનો મૃતદેહ તેના પરિવારને સોંપાશે કે જ્યાં સુધી લેખાચંદનું ડેથ સર્ટિફિકેટ નહીં બને અને પોલીસ તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી દિવ્યાબેનનો મૃતદેહ કોલરૂમમાં રખાશે। प्राथमिक दृष्टि आ एक मानव भूल है। आम अमे जे आखो दिवस तपास करी ए दरमियान कोई एम के कोई गुनाहित इरादो नहीं जाहिर थयो कि भाई कोई गुनाहित इरादा थी कोई बॉडी एमने बीजा ने आपी दीधी, कारण कि एक बॉडी तो छे ज। एटले ए बाबते आपणे कोई गुनाहित कृत्य के गुनाहित इरादो के कोई बेदरकारी ए मात्र एक मानव भूलना लीधे आ थयेलुं होय एवो हाल देखाय छे। अने आगळ आ बाबते जेम तपास आगळ वधशे तेम आपणने वधु ख्याल आवशे। તપાસ સૌ પ્રથમ આવશે કે ભાઈ એમના રજિસ્ટરના ઉતારા લેવામાં આવશે કે જે કોલ્ડ સ્ટોરેજમાં જે બોડી આવે છે અને કઈ રીતે છે તો એની શું પ્રોસિજર છે એ બાબતે તેમના ઉતારા લઈ લઈશું। ત્યારબાદ ઇન્વેસ્ટિગેશનમાં જે બોડી જેને મૂકી છે અને જેને પરત આપી છે એમના નિવેદન લઈશું અને બંને જે ફેમિલી છે કે જેની બોડી અદલાબદલી થઈ છે તેમના પરિવારના પણ અમે